મહીસાગર જિલ્લાના મુખ્ય મથકથી માત્ર 15 કિલોમીટર દૂર મંકોડિયા ગામમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં પથ્થર ખનન. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મનકોડિયા ગામે તંત્રના જાણ બહાર ઘણા સમયથી પથ્થર ખનનનું ચોરી કરવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ગામના સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે કે મોટા પ્રમાણમાં પથ્થરો કાઢી તેને વેચવામાં આવી રહ્યા છે. ત્યારે ગત રોજ સાંજના સમયે ખાણ ખનિજ વિભાગના અધિકારી દ્વારા પૂછતાછ કરતાં માલુમ પડેલ છે કે જે ઇસમ પાસે કોઈપણ પ્રકારનો રોયલ્ટી પાસ લીધા વગર ગાડી નંબર RJ27GB3712ના ચાલક ધર્મરાજ કોટ નામના ઇસમ, જેઓ રાજસ્થાન નાથ દ્વારાના વતની છે, તેઓ દ્વારા ખોટી રીતે પથ્થર ભરેલ ગાડી લઈ જતા ખાણ ખનિજ અધિકારી દ્વારા તેઓની ગાડી જપ્ત કરેલ છે, તેમજ તેની અટકાયત કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ કુલ મુદ્દામાલ સાથે ₹20 લાખ અને અંદાજિત સરકારી પેનલ્ટી ₹1.50 લાખ જેટલી થાય છે. ગ્રામજનો થકી જાણવા મળેલ છે કે માહિતી એવી છે કે આવી રીતે કેટલે વખત ગાડી આવે છે અને પથ્થર ભરી જતી રહે છે, ત્યારે આ રીતે ગાડી કોણ બોલાવે છે, તેમજ આ પથ્થર ક્યાં જઈને વેચાય છે તે ખૂબ મોટી તપાસનો વિષય છે. જો વાહન ચાલકની સઘન પૂછતાછ કરવામાં આવે તો આ રીતે અંધારામાં ખાણ ખનિજની ચોરીનું મોટું ષડયંત્રનો ભેદ ઉકેલી શકાય. આ જ રીતે જિલ્લામાં ખાણ ખનિજની ચોરી થતી રહેશે તો સરકારી તિજોરીને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટી પથ્થર ચોરી પકડાય તેવું સ્થાનિક ગ્રામજનોના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અમીન કોઠારી, ZSTV મહીસાગર.